સૌ બાલમિત્રોને મારા પ્યાર ભરા નમસ્કાર મિત્રો આજે હું તમને એક વાર્તા કહેવા માંગુ છું જેનું શીર્ષક છે વહેલી સવારની મજા બાલમિત્રો એક હતું જંગલ જંગલમાં એક બકરી રહેતી હતી બકરીને બે બચ્ચા હતા એક નાનું અને એક મોટું બે બચ્ચા બહુ જ રમતિયાળ હતા આખો દિવસ કૂદાકૂદ કરે દોડાદોડ કરે સાત તાળી રમે સંતાકૂકડી રમે ટેકરા ઉપર ચડી જાય કૂદકા મારે એકબીજાની ઉપર પડે અને પાછા કૂદીને ઊભા થઈ જાય કૂદે હસે રમે અને ચરે હવે એક દિવસ મોટું બચ્ચું સૂતું હતું અને નાનું બચું જે હતું એ વહેલું જાગી ગયું જોયું તો હજી કોઈ ઉઠ્યું નહોતું સુરત દાદા પણ નહોતા ઉગ્યા ચારે બાજુ ઝાખું ઝાખું અજવાળું હતું પક્ષીઓ તો ક્યારનાય ઉઠી ગયા હતા અને ઝાડની ઘટામાં કલરવ કરતા હતા ઠંડો પવન વાઈ રહ્યો હતો ઝાડની ડાળીઓ ઝૂમી રહી હતી ફૂલો ડોલી રહ્યા હતા જાણે કે હસતા હતા અને નાચતા હતા નાનકડું બચ્ચું તો આજે જ વહેલું ઉઠ્યું હતું અને એને તો આ બધું જોઈને બહુ જ મજા પડી ગઈ એને થયું કે આપણે તો રોજ વહેલું ઉઠવું જોઈએ કેવી મજા પડે છે પછી એને ફરવા જવાનું માન થયું એ તો ઉછળતું કૂદતું ચાલવા લાગ્યું છોડ ઉપરના પાંદડા ચરતું જાય કૂદકા મારતું જાય અને ચારે બાજુ જોતું જોતું આગળ દોડતું જાય તો એણે જોયું કે સસલા પણ દોડાદોડ કરતા હતા ખિસકોલીઓ પણ જાગી ગયેલી અને ઝાડ ઉપર ચડતી ઉતરતી દોડાદોડ કરતી હતી દૂરથી કુકડાનો કુકડે કુક એવો અવાજ આવતો હતો ચકલીઓ પણ ચી ચી કરતી હતી એને થયું કે આ બધા રોજ વહેલા ઉઠતા હશે રોજ આનંદ કરતા હશે એટલે એણે એક સસલાને પૂછ્યું સસલાભાઈ તમે રોજ વહેલા ઉઠો છો તમને ઊંઘ નથી આવતી સસલું કે ના રે ના ઊંઘશે નહી આવે કેવો સરસ પવન આવે છે કેવા સરસ ફૂલો ખીલ્યા છે દોડાદોડી કરવાની કેવી મજા આવે છે પછી કઈ સૂઈ રહેવાય જો ને હવે તો સૂરજ દાદા ઊગશે અને એ ઉગે ત્યારે કઈ સૂઈ રહેવાય તો આપણે ગાંડા જ કહેવાયે એમ કહીને સસલું તો દોડી ગયું હવે બધું તો વિચારમાં પડી ગયું ફરી એણે ખિસકોલીને પૂછ્યું ખિસકોલી બેન તમે ક્યારના ઉઠ્યા છો ખિસકોલી કે હું તો ક્યારની ઊઠી છું હું તો રોજ ઉઠું છું અને ત્યારે તો અંધારું હોય છે કોઈ ઉઠેલું નથી હોતું સાવ શાંતિ હોય છે હું તો ઉઠું છું ને પછી ભગવાનનું ધ્યાન ધરું છું અને પછી બધા ધીમે ધીમે ઊઠે છે મને તો એટલી મજા આવે છે જો ને હું તો નાય ધોઈને રમવા માટે તૈયાર બચ્ચું કે તું કોની સાથે રમે છે ખિસકોલી કે હું તો એકલી એકલી રમું છું ફૂલો સાથે રમું છું ઝાડ સાથે રમું છું ચકલીઓ સાથે રમું છું બધા સાથે રમું છું બકરીનું બચ્ચું તો નવાય પામી ગયું એને થયું હું તો રોજ મોડું ઉઠું છું આ બધા વેલા ઉઠી જાય છે પછી ગાય છે નાચે છે રમે છે કેવી મજા કરે છે મારે વેલા ઉઠવું જોઈએ એમ વિચાર કરતા કરતા એ તો આગળ ચાલ્યું ત્યાં એક તળાવ આવ્યું તળાવના પાણી તો પવનમાં હિલોડા લેતા હતા તળાવને કિનારે મોટા મોટા ઝાડ હતા અને એનો પડછાયો પાણીમાં પડતો હતો જાણે તળાવમાં ઊંધા ઝાડ ઉગ્યા હોય એવું લાગતું હતું તળાવમાં માછલીઓ તરતી હતી કાચબા તરતા હતા અને તળાવના કિનારે હરણા પાણી પીવા આવ્યા હતા અને તળાવમાં કમળ અડધા ખીલેલા હતા ચારે બાજુ સુગંધ સુગંધ હતી એવામાં સુરત દાદા ઉગ્યા ચારે બાજુ એકદમ અજવાળું અજવાળું થઈ ગયું કમળ બધા એક પછી એક ખીલવા લાગ્યા તળાવમાં પણ સુરત દાદા દેખાવા લાગ્યા બધું બહુ જ સરસ લાગતું હતું બકરીનું બચ્ચું તો જોઈ જ રહ્યું પછી તો હરણે કહ્યું ચાલો ચારો શોધવા જઈએ સસલાએ કહ્યું ચાલો બકરીબેન ઘાસ ખાવા જઈએ એટલે બકરીના બચ્ચાને એકદમ ઘર યાદ આવ્યું એને થયું કે ઘેર બધા ઉઠી ગયા હશે મને શોધતા હશે ચાલો હું જલ્દી ઘરે જાઉં એટલે એને સસલાને કહ્યું કે હું તો ઘેર જઈશ પણ તમારા બધાની સાથે રમવા માટે કાલે સવારે વહેલું આવીશ અને મારી મોટી બેનને લેતું આવીશ એમ કહી અને એ તો દોડતું કૂદતું ઘરે ગયું ઘરે બધા ઉઠી ગયા હતા એને જ શોધતા હતા બચ્ચાને જોઈને તરત બધા પૂછવા લાગ્યા તું ક્યાં ગયું તું અમને તો તારી બહુ જ ચિંતા થતી હતી બચ્ચાએ કહ્યું કે હું તો વહેલું ઉઠી ગયું હતું ફરવા ગયું હતું અને મને તો આજે એટલી મજા આવી એટલી મજા આવી કે ન પૂછો વાત હું તો હવે રોજ વહેલું ઉઠીશ રોજ ફરવા જઈશ રોજ રમવા જઈશ અને રોજ તળાવની પાડે જઈશ અને રોજ સુરત દાદાના દર્શને કરીશ મોટી બેન તું પણ મારી સાથે આવીશ ને મોટા બચ્ચાએ કહ્યું કે હું પણ આવીશ મને પણ તારી સાથે જગાડજે અને એવી રીતે રોજ રોજ બે બચ્ચા પરોઢીએ ઉઠવા લાગ્યા ફરવા જવા લાગ્યા રમવા લાગ્યા અને સસલા ચકલા અને ખિસકોલીની ભાઈબંધી કરી અને તળાવની પાળે જવા લાગ્યા અને મજા કરવા માંડ્યા ખાધું પીધું ને રાજ કર્યું થેન્ક યુ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ